દિવાળીના તહેવાર નિમિત્તે લોકો છે બજારની અંદર પોતાના પરિવાર સાથે ખરીદી કરવા નીકળતા હોય છે, ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ લોકો છે અલગ અલગ જે બજારો છે તેની અંદર વહેલી સવારથી ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે સુરતના જે મેઇન રોડ જે ભાગળ મેઇન રોડ કહી શકાય છે તે જૂનો વર્ષો જે માર્કેટ છે તે આ માર્કેટની અંદર વહેલી સવારથી લોકો છે તે પોતાના પરિવાર સાથે જે દિવાળીની જે ખરીદી કરવા માટે નીકળ્યા છે। છેલ્લા 3-4 દિવસથી માર્કેટની અંદર દિવાળીની ખરીદીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સીધા જોઈ શકાય છે કે ભાગળ મેઇન રોડ ઉપર લોકોને ચાલવાની પણ જગ્યા નથી તે રીતની દ્રશ્યો છે તે જોવા મળી રહ્યો છે। માત્ર 2 દિવસ બાદ આજે દિવાળી આવશે અને દિવાળીના અલગ અલગ જે તહેવારો છે ત્યારે શરૂ થયા છે, ત્યારે જે રીતે માર્કેટની વાત કરીએ તો માર્કેટની અંદર ક્યાંક ને ક્યાંક મંદીનો માહોલ છે તે રીતનું જોવા મળી રહ્યું છે। આ બીજી બાજુ દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે તે ચોટા બજાર માર્કેટ જે કહી શકાય છે, ચોટા બજાર માર્કેટની અંદર પણ લોકો છે તે ખરીદી કરવા આવતા હોય છે। બેન શું કહેશો, શું કહેશો ખરીદી કરવા આવ્યા છો? હલો, જે રીતે જોઈ શકાય અહીંયા લોકો જે પરિવાર સાથે જે ખરીદી કરવા અહીંયા છે તે પહોંચ્યા છે। મહત્ત્વની વસ્તુ એ છે કે દિવાળીના સમયે લોકો છે તે ખરીદી કરતા હોય છે પરિવાર સાથે જે અહીંયા આવતા નજરે પડી રહ્યા છે। બીજી બાજુ ટ્રાફિક ન થાય તે માટે ટ્રાફિક પોલીસ પણ સતત જે રીતે મેઇન રોડ ઉપર જોવા મળી રહી છે। જે રીતે ગૃહમંત્રી હરસંધવી પણ જે રીતે કહ્યું છે તે પ્રમાણે કે ફૂટપાથ ઉપર બેઠતા લોકો છે તે દિવાળી સારી રીતે કરી શકે, જે વેચાણ સારી રીતે કરી શકે તે માટેની જે વ્યવસ્થા છે તેને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારો એટલે કે જે ભાગળ ચાર રસ્તા છે, મિલીને જે કહી શકાય ચોટા બજાર છે, અઠવા ગેટ છે, જે વરાછા વિસ્તારની અલગ અલગ માર્કેટોની અંદર અલગ અલગ જે વ્યવસ્થાઓ છે તે ઊભી કરવામાં આવી છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।